મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર સરકાર પરંપરાને જાગૃત કરે છે, જેમાં દર ગુરુવારે સવારે યજ્ઞ કર્મકાંડ સાથે સંસ્કાર આયોજન થાય છે. જન સમાજના હિત માટે ગાયત્રી પરિવાર સાધનાત્મક તેમજ અનેક રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે. મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિની સંસ્કાર પરંપરા વિશે જાગૃત થાય તેમ ઝુંબેશ ચલાવે છે. દર ગુરુવારે સવારે યજ્ઞ કર્મકાંડ સાથે સંસ્કાર આયોજન થાય છે, જેમાં નામકરણ, અન્નપ્રાશન, મુંડન સંસ્કાર, વિદ્યારંભ, ગર્ભ સંસ્કાર જેવા તમામ સંસ્કારોનો યજ્ઞ સાથે વિધિવત મંત્રોચ્ચાર સહિત આમ જનતાને નિઃશુલ્ક લાભ આપવામાં આવે છે, જેમાં દર ગુરુવાર મોડાસા સહિત ગામે ગામથી અનેક લોકો આ સંસ્કાર કરાવવા આવે છે. આવો ગળીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર આંદોલનના અરવલ્લી જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિએ જણાવ્યું અનુસાર આજ રોજ સવારે 13 જેટલા પરિવાર આ સંસ્કાર યજ્ઞનો લાભ લેવા જોડાયા હતા, જેમાં 1 અન્નપ્રાશન સંસ્કાર, 2 મુંડન સંસ્કાર તથા 10 ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન થયા. સાથે સાથે સંસ્કારને અનુરૂપ કેવી દિનચર્યા, કેવું સામાજિક શિષ્ટ જીવન માટે માર્ગદર્શન અપાય છે. વિશેષ ગર્ભ સંસ્કાર કરાવનાર બહેનોને 9 મહિના સુધી સતત સંપર્કમાં રહી શ્રેષ્ઠ તંદુરસ્ત બાળક માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. આવો ગળીએ સંસ્કારવાળ પેઢી ગર્ભોત્સવ સંસ્કાર આંદોલનની બહેનોની ટીમ આ સમગ્ર આયોજન સંચાલન કરી રહી છે, જેઓએ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિ કુંજ હરિદ્વાર ખાતે વિશેષ પ્રશિક્ષણ લીધેલ છે. આજે રોહિણીબેન શર્મા, વૈશાલીબેન ત્રિવેદી તથા નૈનાબેન જોશીએ આ સંસ્કાર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા. વડાલી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4ના પાણીની અનિયમિતતા, ઓછા પ્રેશર અને અપૂરતા પાણીના જથ્થાથી સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા. સરકાર દ્વારા પ્રજા કલ્યાણ માટે સેકન્ડરી યોજનાઓ છે, પરંતુ યોજનાની અમલવારી કરાવનાર અધિકારીઓ અને પદાધિકારીઓની ઈચ્છા શક્તિના અભાવે સરકારના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે, પરંતુ પ્રજાને કોઈ લાભ નથી. સાબરકાંઠાના વડાલી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4ના વણકરવાસ, પંડ્યાવાસ અને મોડર્ન હાઈસ્કૂલના રહીશોને ઘણા સમયથી પાણીના લીધે હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વડાલી નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળનાર નથી. આજે વડાલી શહેરમાં વોર્ડ નંબર 4ના રહીશો જે પાણીની સમસ્યા લઈને અહીંયા નગરપાલિકામાં આવેદનપત્રમાં માટે આવ્યા હતા, એના માટે જ્યારે વડાલી નગરમાં ધરોઈથી જે પાણી ધરોઈ આધારિત પાણી છે અને આજે જે નળ સે જલ યોજના દ્વારા જે પાણીનો ટોકો, અમે કાલે 7 લાખ લીટરનો જે પાણીનો ટોકો છે એ પણ શરૂઆત કરી છે અને જે જોઈન્ટ આપવાની વાત અત્યારે ચાલે છે, રામનગરથી છેક સુધી જે પાણીના ટોકા સુધી જોઈન્ટ આપવાના છે, એ જોઈન્ટની કામગીરી બાકી હોવાથી પ્રેશરમાં થોડો પ્રોબ્લેમ થાય છે. ને જે આવેદનપત્રમાં કીધું છે કે ભાઈ 2-4 દિવસે પાણી આવે છે, પણ 3 દિવસે પાણી માટે અમે અઠવાડિયા કે 10 દિવસનો નિકાલ કરીશું અને જ્યારે પાણી ઓછું આવે છે એ પણ એક સમસ્યા છે, તો એ સમસ્યાનું નિરાકરણ અમે થોડા ટૂંક સમયમાં કરી દઈશું એવું નગરપાલિકા ટીમ વતી હું કહું છું. બરાબર. સ્થાનિક ચૂંટાયેલા સદસ્યને પણ મજબૂર હોય તેમ સ્થાનિકોના પાણીનો પ્રશ્ન હલ કરી શકતા નથી. ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ સ્થાનિકોને આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે પાણી માટે વલખા મારવા પડે છે અને નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓએ પણ જ્યાં ત્યાંથી પાણી ભરી લાવવું પડે છે. આવી અસહ્ય પરિસ્થિતિથી કંટાળીને સ્થાનિકો દ્વારા પાણી મુદ્દે નગરપાલિકા પ્રમુખને સમગ્ર સ્થિતિથી વાકેફ કરી આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં વડાલી નગરપાલિકાની નવીન લાઇનમાં જોઈન્ટ આપી કાયમી પાણીની સમસ્યા ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ નંબર 4ના રહીશોની પાણીની સમસ્યા ટૂંક સમયમાં હલ કરીશું તેવું આશ્વાસન તો આપ્યું છે, પરંતુ ઘણી રજૂઆતો છતાં આજ દિન સુધી હલ ન થયેલી પાણીની સમસ્યા હલ થાય છે કે કેમ એ જોવું રહ્યું. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સીડર.
હું પરમાર જગદીશભાઈ માધાભાઈ વણકર મહોલ્લામાં રહું છું, વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવું છું. વોર્ડ નંબર 4માં અમારો મતદાન એરિયા છે. વોર્ડ નંબર 4માં અમે બધા રહેલા છીએ. અમારા સમાજમાં વણકરવાસ પંડ્યાવાસમાં પાણીની સમસ્યા છે. અનિયમિત પાણી આવે છે, અપૂરતા પ્રમાણમાં આવે છે. 4-5 દિવસ એ પાણી આપે છે. વડાલી તાલુકો હોય તાલુકા પ્રમાણમાં પાણી અમને મળતું નથી, અને પાણી પણ આવે છે એ પણ ગંદુ પણ આવે છે, પીવા લાયક આવતું નથી. તો અમને 4-5 દિવસે પાણી મળે, એક દિવસ આવે તો 4 દિવસ કેવી રીતના ચલાવવું, 5 દિવસ કેવી રીતના ચલાવવું, ઘણી વખત તો 6-7 દિવસ થઈ જતા હોય છે. તો આ પાણીની સમસ્યાના માટે અમે આ નગરપાલિકામાં બધા અમારા વણકર સમાજ પંડ્યા સમાજના લોકો બધા એકત્ર થઈને અહીં આવ્યા છીએ, અને સાહેબ પ્રમુખ સાહેબ જોડે વાતચીત થઈ છે. એમને અમને એક આશ્વાસન એવું આપ્યું છે કે અમે ટૂંક સમયમાં કરી આપીશું, જે તે જોઈ લઈશું, સર્વે કરીશું, અને પછી પાણીની સમસ્યાને દૂર કરી આપીશું. અમારે ત્યાં એવું બને છે કે ગીચ વિસ્તારવાળો રસ્તો છે, અને પાણી અંદર બીજા કોઈ ટેન્કર જઈ શકતા નથી, અને પાઇપ પણ જઈ શકતા નથી. અમારે ટેન્કરવાળા અમને નગરપાલિકા પૂરેપૂરું પાણી આપી શકતું નથી. અમારે પાણીની ખૂબ જરૂરિયાત હોય છે, કામ ધંધાવાળા માણસો છીએ, મજૂરીવાળા માણસો છીએ, અને પાણી અમને પૂરતું મળતું નથી. ના છેવટે અમે નગર ટેન્કરવાળાના સહારો લીધો, તો ટેન્કરવાળા પણ અમને પાણી આપતા નથી. તો અમારે ક્યાં જવું, અમારે કઈ રીતના અમારી જિંદગી જીવવી? અમારે એક મોટો વિકલ્પ છે, એક દિવસ પાણી આપ્યું પણ કાયમીનો ઉકેલ થતો નથી. માટે અમને એવી જોગવાઈ કરવા કે અમારા માટે કાયમીનો ઉકેલ થાય.